દાહોદમાં બિરસા મુંડાજીની 122મી પુણ્યતિથિની વિવિધ પાર્ટીના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા બિરસા મુંડાની શહાદત દિવસની ઉજવણી કરવામાં આવી. દાહોદમાં બગીની સમાજ સ્ટેશન રોડ પર આવેલ બિરસા મુંડા ચોકમાં બિરસા મુંડાજીની પ્રતિમાને 122મી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. આદિવાસી સમાજ વર્ષોથી શોષણ અને અત્યાચાર સામે ઝઝૂમતો આવ્યો છે. અન્યાય અને શોષણ સામે 125 વર્ષના આદિવાસી યુવાને અંગ્રેજ સરકાર, પોલીસ અને જમીનદારો સાથે બાથભીડ હતી. તે યુવાન એટલે કે ક્રાંતિકારી બિરસા મુંડા એ અંગ્રેજ સરકાર, ઈસાઈ મશીનરીઓ અને જમીનદારોના શોષણ અને અત્યાચાર સામે ઉલ ગુલાનની હાંકલ કરી સશસ્ત્ર વિદ્રોહ કર્યો હતો. બિરસા મુંડાજીની 122મી પુણ્યતિથિ નિમિત્તે આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા એમને શ્રદ્ધાસુમન અર્પિત કરવામાં આવ્યા. અને જેવી રીતે બિરસા મુંડાજી જે આઝાદીની ઝડપમાં ભાગ લઈને ભારત દેશને આઝાદ કરવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી, એ રીતે આમ આદમી પાર્ટી આવનારી 2022ની ચૂંટણીમાં પણ ભ્રષ્ટ રીતે બધા ચાલી રહી છે, ભ્રષ્ટ સરકારો એમને હરાવી અને ગુજરાતમાં પણ લોકતાંત્રિક ડબ્બે ચૂંટાયેલી સરકારો અને સ્વચ્છ અને સુંદર સરકાર લાવવાનો પ્રયત્ન કરી રહી છે અને પારદર્શી સરકાર લાવવાનો પ્રયત્ન કરી રહી છે. બિરસા મુંડાનો ઉલ ગુલાન વિદ્રોહ તે 19મી સદીનો સૌથી મોટો વિદ્રોહ હતો. અંગ્રેજ સરકારની રણનીતિ અને પોલીસની બંદૂકને આદિવાસીઓની શાન એવા તીર કામઠાથી હંફાવનાર બિરસા મુંડા એક વિશાળ આગેવાન, રણનીતિકાર અને બહાદુર યોદ્ધા સાબિત થયા હતા. બિરસા મુંડાએ 25 વર્ષની યુવા વયે ષડયંત્રનો ભોગ બની પોતાના હક અને અધિકારો માટે પ્રાણનું બલિદાન આપી દીધું હતું. આદિવાસી સમાજે પોતાના જળ, જંગલ અને જમીનને બચાવવા માટે બલિદાન આપનાર આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાને સતત નમન અને પ્રણામ કરીને બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરી બિરસા મુંડાજીની નારાબાજી કરી હતી. સુરેશ કાપડિયા, હિન્દી ટીવી ન્યૂઝ, દાહોદ.